રાજકોટ. તો મહીસાગરમાં એસટી બસ ચાલક ચાલુ બસે ફોનમાં ચેટિંગ કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. સલામતી સવારીના દાવા કરતી એસટી બસનો ડ્રાઈવર પોતાની મસ્તીમાં બસ ચલાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બસમાં બેસેલા મુસાફરો પોતે સલામત હોવાની ખાતરી રાખીને બસમાં સવાર થયા, પરંતુ આ મુસાફરોના જીવથી પણ વધારે કોઈ જરૂરી કામ હોય તેમ ડ્રાઈવરે ચાલુ બસે એક હાથ સ્ટેરિંગ પરથી હટાવી ચેટિંગમાં લગાવી દીધો. બસમાં બેસેલા જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. તો બેદરકાર એસટી બસ ચાલક સામે કાર્યવાહી ક્યારે તે મોટો સવાલ. સલામત સવારીમાં જીવનું જોખમ થતું હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ હશે? ન્યૂઝ 18 ગુજરાતી આ સવાલ ઉઠાવી રહ્યું છે. જે પ્રકારની આ બેદરકારી સામે આવી છે, બસ ચાલક પર કાર્યવાહી ક્યારે થશે તે પણ એક મોટો સવાલ છે. કારણ કે અકસ્માત સર્જાઈ શકે છે આવી ગંભીર બેદરકારીના કારણે. શું આ એસટીની સલામત સવારી છે? અમદાવાદમાં બાઇક પર સ્ટન્ટ કરી પોતાને અને બીજાના જીવના જોખમે મૂકવા યુવકોને ભારી પડ્યા. સ્ટન્ટના વિડીયો વાયરલ થતા પોલીસે નબીરાવને પકડી કાયદાનું ભાન કરાવ્યું. આ મામલે સ્ટન્ટ કરનાર ફૈઝ કુરેશી, મોહમ્મદ સમીર અને નૂર મોહમ્મદની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં બાઇક સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં બાઇક પર ત્રણ યુવકો કરી રહ્યા હતા સ્ટન્ટ. મીઠાખડી અંડરબ્રિજ પાસેનો આ વિડીયો વાયરલ થયો હતો. અમદાવાદના વસ્ત્રાલમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એકનું મોત નિપજ્યું છે. રતનપુરા ગામ પાસે સવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક્ટિવા ચાલક મહિલાનું મોત નિપજ્યું. 63 વર્ષીય મૃતક મહિલા ઉષાબેન મહેન્દ્રભાઈ પીઠડિયા શાકભાજી લેવા જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું. અડફેટે લેનાર વાહન ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો. સમાચારમાં આગળ વાત સુરતની. સુરતમાં નશામાં ધૂત પોલીસકર્મીએ કર્યો અકસ્માત. સહારા દરવાજા વિસ્તારમાં અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે. દારૂના નશામાં પોલીસકર્મીએ હાથ લારીને ઉડાવી અકસ્માતમાં ફેરિયાને સામાન્ય ઈજા થઈ છે. નશામાં ધૂત પોલીસકર્મીને સ્થાનિકોએ પકડ્યો. વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદને વિકાસ કાર્યોની ભેટ મળશે. એએમસી અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ તરફથી 3012 કરોડના વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ ખાતે યોજનારા આજના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. આ ઉપરાંત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. ગાંધીનગરમાં સીએએ સંદર્ભે અભિવાદન કાર્યક્રમ યોજાયો. સીએએ બિલના લાભાર્થી નાગરિકોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો. દરેક જિલ્લામાંથી આવેલા શરણાર્થીઓ જેમને નાગરિકતાનો લાભ મળ્યો છે તેમણે સરકારનો આભાર માનીને હર્ષ સંઘવીનું અભિવાદન કર્યું. પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને અન્ય દેશોના નાગરિકોને સીએએ બિલથી ભારતની નાગરિકતા મળતા રાજ્ય સરકારનો આભાર માન્યો છે. સહજતાથી નાગરિકતા મળી રહે એના માટેની દરેક જગ્યાએ એક કેન્દ્રો શરૂઆત પણ આપણે કરી રહ્યા છીએ અને એને ઓનલાઈન પ્રક્રિયાની બધી જ વિધિ ત્યાં થઈ જાય એ પ્રકારની પણ યોજના બનેલી છે. અને એવું લાગે છે કે બહુ ટૂંકા સમયની અંદર આપણે ગુજરાતની અંદર આ 60% પરિવારોને નાગરિકતા પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી શકશે છે. ગુજરાતમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નિર્માણ થવાની નથી, કારણ કે આપણી ગુજરાત સરકારનો ખૂબ હકારાત્મક વલણ હોવાના કારણે ખૂબ ઝડપી પ્રોસેસ થઈને આ નાગરિકતાનું કામ પૂર્ણ. સ્ટ્રગલ સહા કે મુજે પતા હૈ કે કેસે ધકે ખાય જાતે હૈ નાગરિકતા કે લિયે ઓર જો ઇન્ડિયન હોને કા જો હમકો મતલબ હમ જો વહાં સે આતે થે ના યહાં પે ભલે હમ ઉસકો ભી અપના કન્ટ્રી નહીં માનતે પર યહાં આને કે બાદ ભી એસા લગતા કે હમ પાકિસ્તાની હૈ તો વો જો એક હમારા ઘર મતલબ હમ હિન્દુસ્તાની હૈ વો જો હમે સૌભાગ્ય દિયા ના હમે જો ફીલિંગ્સ દી હૈ વો મોદીજી ને દી હૈ તો ઉસકે લિયે યે સીએએ લાગુ હોને કે લિયે મેં મોદીજી કો આદરણીય અમિત શાહજી કો બહોત બહોત ધન્યવાદ. મોરબીમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ આવેલા અનેક પરિવારોને નાગરિક તરીકેના પ્રમાણપત્રો એનાયત કરાયા.
જિલ્લા કલેક્ટર કેબી ઝવેરી તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે 13 વ્યક્તિઓને પ્રમાણપત્રો અપાયા હતા. સ્થળાંતરિત વ્યક્તિઓની નાગરિકતાની અરજીઓ ઝડપથી મંજૂર થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. આવી નાગરિકતાની અરજીઓની પૂરતી ચકાસણી કરી નાગરિકતા આપવામાં આવી રહી છે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જિલ્લા વહીવટીતંત્રને અને લોકોને અભિનંદન પાઠવ્યા. વિવિધ પદાધિકારીના હસ્તે આજે આપણા મોરબી જિલ્લા કલેક્ટરની ઓફિસમાંથી જે તૈયાર થયા છે એ સર્ટિફિકેટનું આજે વિતરણ કરવામાં આવ્યું. આપણે રાખી દઈએ, અહીંયા આપી દઈએ કે જેટલું થાય એટલું. એટલે કાલ સાંજે જ નિર્ણય લઈને તાત્કાલિક આજે 13 જણાને અહીંયાની સિટીઝન મળી છે અને અહીંના નાગરિકત્વનો પત્ર એમને આજે અમારા અધિકારી સાથે રહીને રાજકીય રીતે અને તમામે 13 જણાને એને કાયમી અહીંયા રહેવા માટેનો એનો પત્ર આપી દીધો છે. થરપારકરથી 10 વર્ષ થયા અહીંયા આવ્યા છીએ. અમને આજે સિટીઝનશીપ મળી રહી છે તેની ખૂબ ખુશી થાય છે. અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, તેમનો આભાર માનીએ છીએ. અમને આ નાગરિકતા આપવા માટે ખૂબ ખૂબ આભાર. તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો. જૂનાગઢ ભાજપમાં મોટા પાયે ભરતી મેળો. માણાવદરના પૂર્વ એમએલએ આજે કરશે કેસરિયા. વંથલીમાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય કેસરિયા કરશે. પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી કરશે કેસરિયા. કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય પણ કેસરિયા કરશે. જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મિષ્ઠા કામાણી ભાજપમાં જોડાશે. ભાજપના ભરતી મેળામાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો પણ કેસરિયા કરશે. તો વંથલી માર્કેટયાર્ડમાં કાર્યક્રમ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કેસરિયા કરશે. 5 ફેબ્રુઆરીએ માણાવદરના કોંગ્રેસના એમએલએ અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું હતું. આ કાર્યક્રમમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી, જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયા, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા છે. તો મહત્વનું છે કે આ તમામ લોકો આજે કેસરિયા કરશે. જૂનાગઢ ભાજપમાં મોટા પાયે ભરતી મેળો ચાલી રહ્યો છે. વંથલીમાં પૂર્વ કોંગ્રેસ એમએલએ પણ કેસરિયા કરશે. ગાંધીનગરમાં સેક્ટર 11માં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના કાર્યાલયનું ઉદઘાટન. વૈદેહી 2માં નવું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા. રાજ્યમાં ડ્રગ્સના દૂષણ ડામવા થઈ રહેલી કામગીરીની અલ્પેશ ઠાકોરે પ્રશંસા કરી. અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે અલ્પેશ ઠાકોર પર નિવેદન આપ્યું. અલ્પેશ ઠાકોરને આ બેઠકની તાકાતનો અંદાજ નથી. અલ્પેશભાઈ અહીં 1.5 વર્ષથી આવ્યા. હું 5 વર્ષથી છું. હું હર્ષભાઈનો પણ આભાર માનું કે હું તો વ્યસનમુક્તિ સાથે જોડાયેલો છું. એ કેવી વાત કરું છું કે આજની યુવા પેઢી, આવનારી યુવા પેઢી એ નશા મુક્ત રહે. પરંતુ હર્ષભાઈ આવ્યા પછી આ ગુજરાતની બોર્ડરો, દેશની બોર્ડરો એને સીઝ કરી અને જે રીતે ડ્રગ પકડી રહી છે, જે રીતે ગુજરાતની પોલીસ ખડેપગે કામ કરી રહી છે હર્ષભાઈના નેતૃત્વમાં, હું હર્ષભાઈનો પણ આ ગુજરાતીઓ વતી આભાર માનું છું. અલ્પેશભાઈ કહેતા 1 લાખની લીડ. અલ્પેશભાઈને 1.5 વર્ષનો અનુભવ છે, મને 5 વર્ષનો અનુભવ છે આ વિધાનસભાનો. આ વિધાનસભાની જે વર્તમાન તાસીર છે ને અલ્પેશભાઈ, એની ક્ષમતા જી તમે આકી નથી. બરાબર જે પ્રમાણે મતદારો વધ્યા છે, જે પ્રમાણે મન બન્યું છે અને જે પ્રમાણે કોંગ્રેસીઓને અલ્પેશભાઈએ ભાજપમાં જોડ્યા છે, કારણ કે ગામડે ગામડે જવું તારે ખબર પડે સરપંચ કોંગ્રેસમાં તો સાહેબ ભાજપમાં આવી ગયો, અલ્પેશભાઈ આવ્યા હતા. ક્યાંય મહેનત નથી. મોદીજી કા કામ ઓર રામજી કા નામ ચલને વાલા હૈ. 1.5 લાખ સુધી પહોંચવાની તાકાત આ વિધાનસભામાં છે. હવે 40 થી 45 દિવસ જ બાકી રહ્યા છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપ્યા સંકેત. અલ્પેશ ઠાકોરના કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં બોલ્યા ઋષિકેશ પટેલ. ઐતિહાસિક લીડથી ભાજપને વિજય બનાવવા કાર્યકર્તાઓને હાકલ કરી. આપ સૌ બિલકુલ તૈયાર છો. હવે 40 દિવસ બાકી છે, 40-45 દિવસ. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણી ના હોય તો પણ નાના મોટા કામ,
કોઈ ગંગા સ્વરૂપા માતા હોય તો એને વિધવા પેન્શન અપાવવાનું કામ, પીએમજેવાય કાર્ડ અપાવવાનું કામ, નળ રેશન કાર્ડ, અનેકવિધ કામો સાથે આ કાર્યકર્તા હંમેશા સંકળાયેલો હોય. એક કાર્યકર્તા 25-50 એના બુથમાં નાની મોટી સહાય અને મદદ કરવા ગયો હોય ત્યારે આ જે સેવાની તાકાત છે, અને એ સેવાની તાકાત એ સરકારી યોજનાઓના માધ્યમથી તમે તમારા ખોળામાં ઝીલો છો, એ આશીર્વાદ તમે મેળવો છો, અને એ આશીર્વાદને હવે ફરીથી આપણે સૌ આદરણીય નરેન્દ્રભાઈને ભૂતકાળમાં ન મળી હોય એવી સીટો સાથે જીતાડવાનો સંકલ્પ દેશે કર્યો છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રૂકેશ્વિક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. સીમા પર અને હિન્દી હાર્ટ બેલ્ટ નું હાર્ટ કહેવાય. ગઈ વખતે પણ આ જ પરિણામ હતું. એમાં 2014 જ્યારે મોદી સાહેબ તો પહેલી વાર લડતા હતા ત્યારે પણ 27 સીટ લઈ ગયા હતા, બે જ સીટ, એમાં એક જ્યોતિરાદિત્ય સિંધિયા હતા જે હવે આ બાજુ આવ્યા. મધ્યપ્રદેશનું રાજકારણ બહુ જ અલગ છે. તમે સમજો આ જે 83% આંકડો છે ને, કદાચ તમે એ એક વર્ષ પહેલા પૂછ્યો હોત ને તો કદાચ 5-10-20% ઓછા હોત. પણ લાડલી યોજના જેના થકી આખી આ સરકાર પલટાઈ ગઈ. ભલે મામા શિવરાજ મામા નું બહુ જ એમ જેને કે એન્ટી ઇન્કમ્બન્સી પણ કહી શકાય, પણ આપણે બી ચર્ચા કરી હતી એ વખતે તરીકે પણ ઉમેદવાર ને મધ્યપ્રદેશમાં સરકાર બને ભાજપની એવી કોઈ ભીતિ આપણને દેખાતી નહોતી, તેમ છતાં બમ્પર વિજય મળ્યો. તો એ ગ્રાસરૂટ લેવલની વાતો બહાર આવી. અને હવે તો મામા પોતે લોકસભા લડે છે, કાલે આ જ મામા કદાચ કેબિનેટમાં મંત્રી પદે બેઠા હશે. તો આ બધી પરિસ્થિતિના હિસાબે અને મેં કીધું હિન્દી હાર્ટબેલ્ટ છે, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ, આ 5-7 રાજ્યો એવા છે કે જે કદાચ પાક્કા પાયે હિન્દુત્વના રંગે રંગાઈને પછી આ વોટમાં એ કન્વર્ટ થતું હોય છે. ઇન્ડિયા ગઠબંધનના મુદ્દા બધા સાચા, મને એવું હતું મધ્યપ્રદેશમાં, કારણ કે કોંગ્રેસે જે રીતે પ્રચાર કર્યો, જે રીતે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ આરતી કરી હતી ઉજ્જૈનમાં જઈને, અને એ સિવાય એક સોફ્ટ હિન્દુત્વ એ સિવાય મુદ્દાની વાત કરી હતી. કારણ કે મધ્યપ્રદેશમાં બે સરકાર જોઈ છેલ્લા 5 વર્ષ રાજ્ય સરકારની દ્રષ્ટિએ, કમલનાથની સરકાર 1.5 વર્ષ જોઈ, ત્યારબાદ મામાની સરકાર. ત્યાં 4 ભાજપ છે, હું દર વખતે કહેતો, ત્યાં 4 પ્રકારનું ભાજપ છે. એક મામાનું ભાજપ, એક રાજાનું ભાજપ એટલે જ્યોતિરાદિત્ય સિંધિયાનું, અને એક નારાજ ભાજપ. એક જ મિનિટ રોકી રહ્યો છું. કેરળને લઈને પણ બ્રેકિંગ સંધ્યા આવી રહ્યા છે, કઈ કેરળને લઈને પણ જાણકારી છે, કારણ કે મધ્યપ્રદેશની વાત કરતા હતા. સૌથી મોટા સર્વેમાં કેરળની જનતાનો મૂડ હવે અહીંયા આગળ અમિતભાઈના ચહેરા પર સ્મિત આવે તેવી આશા. ન્યૂઝ 18 નો મેગા ઓપિનિયન પોલ કે જેમાં કેરળની 20 બેઠકમાંથી UDFને 14 બેઠક મળી શકે છે, એનડીએફને 4 બેઠક મળવાનું અનુમાન અહીંયા આગળ પણ જોવા મળી રહ્યું છે. કારણ કે એનડીએને 2 બેઠક મળવાનું એ અનુમાન છે. 2 બેઠક પણ તેઓ માટે તો નજીકમાં જ હશે 400 આંકડો પાર કરવા માટે, પરંતુ UDF મોટો રોલ અહીંયા આગળ ભજાવશે અને તેને લઈને પણ સંજય સમજવું જરૂરી થઈ જશે કે જો 400 આંકડો પાર કરવો છે તો અહીંયા પણ ટાર્ગેટ કરવું પડશે. હવે સૌથી વધારે મહત્વની વાત ધીરણભાઈ તમારે એ પણ જાણવી સમજવી પડશે કે અહીંયા આગળથી કઈ રીતે આખું આ કડીને આગળ ચાલવું. હવે તમે આને પરિણામ માનશો કે હજી આને તમે ઓપિનિયન પોલ સાથે વળગેલા છો? પ્રશાંતભાઈનો એ જ સવાલ, અરે અમિતભાઈનો એ જ સવાલ. શૈલેષભાઈ, જો કેરળ જે છે એમાં કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી, એના સાથી પક્ષો જે છે એ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યા છે. કોંગ્રેસનું અસ્તિત્વ તો સમગ્ર દેશમાંથી નાબૂદ. નહીં નહીં નહીં, કોણ લડી રહ્યું છે ત્યાંથી એ તો જુઓ, કોણ લડી રહ્યું છે. અમિતભાઈ વધારે વિસ્તારથી વાત કરશે. ને પહેલી જે કોંગ્રેસની યાદી હતી એમાં પણ એમના દિગ્ગજોના નામ હતા, શશી થરૂર, રાહુલ ગાંધી. કહું છું કે શૈલેષભાઈ કદાચ એમને એમના મનમાં ભારત એટલે કદાચ જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો હશે એ જ આગળના ભારતને કદાચ ઓળખવા નહીં માંગતા કે જાણવા નહીં માંગતા, એ અલગ બાબત છે ને. એટલે જ ત્યાં આજે પણ એમને રિઝલ્ટ નથી મળતું. આજે પણ ત્યાં મોદી લેન્ડની મોદી નામનો ઉપયોગ પણ નથી થતો. એવા રાજ્યો છે જેમનું ખાતું પણ નથી. સૌથી વધારે શિક્ષિત લોકો જે આ રાજ્યો, લોકો દેશની દુનિયાના શિક્ષિત લોકો જે આજે ત્યાં, આપકી બાર મોદી સરકારનું સ્લોગન દિવાલ પર તો નહીં, ત્યાં કોઈ છોકરાના મોઢે નહીં આવતું, ત્યાં કોઈ મોદી લહેર નહીં દેખાતી, ત્યાં આગળ કોઈ તમને હિન્દુત્વના નામે કોઈ એવું ખોટું મામલી. મેં તમને કીધું જ્યાં શિક્ષિત લોકો રહે છે, જે આ દેશમાં શિક્ષિત વર્ગ છે, એ લોકો હંમેશા મુદ્દા આધારિત વોટિંગ કરતા હોય છે. એટલે નહીં, એવું નથી સિદ્ધાર્થભાઈ, જો હું આપની એ વાત સાથે સંમત નથી કહું આપને. મધ્યપ્રદેશનું હમણાં પ્રશાંતભાઈએ ઉદાહરણ આપ્યું
કે જે રીતનું વિધાનસભાની ચૂંટણી પહેલા વાતાવરણ હતું, જે પ્રકારે ત્યાં આગળ જૂથવાદ હતો ભાજપમાં, તો કોઈ પ્રકારે ત્યાં આગળ એવું નતું દેખાતું કે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છતાં આવી પરિણામ આપણી સામે છે. હું કેરળની વાત પર આવું કે એમને હું એ જ યાદ દેવડાવું છું કે આ વચ્ચેની વાત નહીં, આપના ટર્નમાં બોલજો, આપના ટર્નમાં બોલજો, આપના ટર્નમાં બોલજો, આપ બોલી લો, ચલો એમના ટર્નમાં હું બોલી લો. કેરળ ફાઇલની પણ વાત કરવી જોઈએ, કેરળ ફાઇલ આપે બનાવેલી બધી ફાઇલ જોઈ છે, ફ્લોપ રહી છે, એ પણ યાદ કરી. સરકારી તમામ સહાય આપો તો પણ પિક્ચરો ફ્લોપ ગયા છે. ચૂંટણી પહેલા હજુ બી અડધો ડઝન પિક્ચર બનાવી નાખો, ગાંધીની બદલે સાવરકર ને વીર બતાવવા માટેના પિક્ચરો પણ બનાવ્યા તમે, પણ આ દેશમાં ગાંધીનો જ ઇતિહાસ છે. આ દેશના જે ગાંધી છે એને દુનિયા ઓળખવાની છે. સાવરકર ને તો કાયર, સાવરકર ને તો કાયર, સાવરકર ને તો માફીવીર, અને સાવરકર ને તો અંગ્રેજોના પેન્શન પર જીવનાર વ્યક્તિ તરીકે જ આ દેશ અને દુનિયાના લોકો ઓળખવાના છે. ઇતિહાસ ગમે તેવો બદલવા જાવ. અમિતભાઈ, એક સારા સમાચાર, એક સારા સમાચાર કેરળથી છે તમારા માટે. ઈડીને લઈને 18 તમારી બેઠકો છે, કદાચ જેટલી બાકીના ઉપરના રાજ્યથી નથી એટલી તમે જે રીતે કહેતા હતા, કેરળથી 18 બેઠકો છે. હવે આ કઈ રીતે જોઈ રહ્યા છો આપ એને લઈને? હું એ જ કહું છું, આજ પણ હું આપને એ જ વાત કહું છું કે અમે તો સંઘર્ષ કરીએ છીએ, ઘણા વર્ષોથી સત્તામાં નથી, અમે ક્યારેય એવું અભિમાન નથી રાખ્યું કે અમે ક્યારેય એવો હમ નથી રાખ્યો, અમે ક્યારેય એવા આંકડા નથી આપ્યા. અગબ ગોળા આપકી બાર 150 પાર, આપકી બાર 400 પાર. હું માનું છું ચૂંટણી પંચના કમિશનરે જે રીતે રાજીનામું આપ્યું છે એ અને આ આંકડાઓની ક્યાંક ઉલટ તપાસ કરવામાં આવે તો ઘણા બધા તથ્યો આ દેશની જનતા સામે આવશે.